પ્રાય સહેલાનું માવતર એટલે માવતર ચામુંડાને લઈને આવ્યા છે. આપણે બધા એના દર્શન કરીએ મા ભગવતીના. ₹500 વાલજીભાઈ નાનજીભાઈ ખાખરિયા વાળા આપે છે. વિશ્વાસને આધીન મારી ભગવતી, સેવાને આધીન સબળ શક્તિ, શૈલાના માવતર મારી ચામુંડા તારી જય હો. મામા તારી જય હો બાપ. હે મારી ચામુંડા તારી સદાયની માટે જય હો. એક તાળી થઈ જાય મારા બાપ, માન રાજી કે ડાકના તાલે પાડો જોઈ. હે માથે પંચાળમાં પગલી પાડી મોરીમાં, કરકોલ્યા જાવો ને મારી ચામુંડમાં. ઘેર આવો ને માવતર ચામુંડામાં, આ
આ નાની ઉંમરમાં મણાના ખોળીએ શૈલાનું માવતર સામુંડા ઉતરી છે ભાઈ. આ નાની ઉંમરમાં એને એનું ભજન કર્યું છે અને ગાંડો માણા છે મારી ચામુંડાના નામમાંથી. અને જે માની નામ માથે ગાંડા હોય ને એને વાલા બહુ હોય બાપુ. વડોદરાની માલપાઈના ધૂપાણા ધરાય મને ભાઈ એક કાગળ આપ્યો એટલે વાત કરી હું રાજી થયો. હું કરું તમને વાત બાપ. નાની ઉંમરમાં ખોળીએ મા ચામુંડા ને કાળક્યા ઉતર્યા છે. અને વરતેજની માલપા એક દેવી પૂજક. અને દેવી પૂજક ના બરોબર એમ કહેવાય કે દીકરાનો જન્મ થાય દવાખાની માલપા ડોક્ટરે જેને મૃત જાહેર કર્યો કે દીકરો મરી ગયો છે અને શ્વાસ વયા ગયા છે. દેવી પૂજક નો દીકરો રોવા મળ્યો કે પણ જન્મ થયો છે અને મારો દીકરો મરી ગયો એમ કહો છો તમે? હમણાં તો તમે એમ કીધું દીકરાનો જન્મ થયો છે, હાજો નર્વો છે. અને તમે એક કલાકમાં એમ કહો છો કે તમારો દીકરાએ હરગની વાટ પકડી છે, આ લોક મૂકીને પરલોકમાં વયો ગયો છે. અને દેવી પૂજક ને સાહેબ ડોક્ટરે એમ કીધું ભાઈ અમે આમાં કારીગરી શું કરીએ ભાઈ, થાતી એટલે દવા કરી, ટ્રીટમેન્ટ કરી, સારવાર કરી. અને તેથી દેવી પૂજક ને એવું ફૂજી આવ્યું ભાઈ કે મારા દીકરાને તમે ઘડીક રાખજો અહીંયા. અને દેવી પૂજક નો દીકરો દોડતો દોડતો હોળદરાની માલપા સહેલાના માવતર ચામુંડાના મઢે આવ્યો ભાઈ. અને મઢે આવીને રોવા મળ્યો ને એમ કીધું કે હાય ભાઈ, હાય મારી ચામુંડા. ભાઈ શૈલા ભુવા ને સામે જોઈને એમ કીધું કે તારી ચામુંડા અહીંયા બેઠી નથી, તારી ચામુંડ નથી અહીંયા. એટલે ભાઈ શૈલેષભાઈ પૂછ્યું ભાઈ એમ હું કામ બોલે છો તું, મારી ચામુંડ ને મેણું મેં તારું કઈ ખરાબ કર્યું છે? તો મેણું હું કામ બોલે તો સાંભળો, તમારી ચામુંડા નો વાવટો ફરકે છે દુનિયાની માલપા. કોઈ ગાંડો હોય કોઈ કારણ હોય તો શૈલા ની કાળક્યા ચામુંડા કાઢી મૂકે. તો આજે શૈલાનું માવતર હોળદરામાં ચામુંડા બેઠી હોય તો પરમાણુ જોવું છે. મારા દીકરાને હોસ્પિટલમાં દવાખાને ડોક્ટરે એમ કીધું કે આ મરી ગયો છે, આ જીવતો નથી, આના શ્વાસ વયા ગયા. અને ભાઈ શૈલેષ ભુવાઈ એમ કીધું કે બાપા હું તો સેવા કરી જાણું, મને બીજી કઈ ખબર ન પડે, પણ જો તમે મારી ચામુંડાને મેણું માર્યું હોય અને જો આજ પાલખમાંથી ઊભી ન થાય ને તો મારા હોળદરાના પાલખમાં જામણ ન હોય બાપો. એમ કીધું ને કે શૈલાનું માવતર જો ચામુંડા અહીંયા બેઠી હોય તો મારો દીકરો મરી ગયેલો ડોક્ટરે જાહેર કર્યો છે, એને એક પળવાર કાલ હવારે ભલે જે થવું હોય થાય, પણ એક પળવાર જો એને જીવતદાન આપે તો હું માની લઉં તારી ચામુંડા અહીં બેઠી છે. અને તેથી શૈલા ભુવાઈ એમ કીધું કે હું તો માણા છું, મને ખબર ન પડે, પણ મારી ચામુંડાને કોઈ મેણું મારે અને જો ત્રીજી ઘડી જવા દે તો હોળદરાના પાલખની સાવણ લો કહેવાય. ડોક્ટર ને વિજ્ઞાન માં મને ખબર નથી પણ મને ખબર છે મારી સાવણ માં દવાખાનાના પગથિયા સાઈડ અને તું પગથિયું સાઈડ, ઈ પેલા જો હળદરા થી મારી સાવણ નો પગથિયું સડે ને તો મારા કોઈ વડવાયા આનું ભજન નહીં કર્યું હોય બાપ. જા અરે બાપ, મારી ચાવણ ને અત્યાર સુધીમાં મેં કોઈ દી ટકોરો નથી કર્યો. અને સાવણ ના થડા હામું જોઈને હોળદરામાં સહેલા ભુવાઈ એટલું કીધું તું જોજે માડી, આબરૂ મારી નહીં જાય, હું તો ગાંડો છું પણ આબરૂ તારી જાય. કાલ હવારે દુનિયા એમ કહે કે આ આમ કરે છે, આ તેમ કરે છે, સાવણ સાવણ કરે છે, કાળક્યા કાળક્યા કરે છે, અડી કડી ને ખેલ આવ્યો ત્યારે છટકી ગયો. આબરૂ મારી નહીં જાય, ચામુંડા તારી જાહે તું જોજે. અને શૈલા ભુવાઈ કીધું જાજા મને મારી ચામુંડા પર ભરોસો છે, એકવાર દવાખાનાના પગથિયા ચડ અને પવનની ઘૂસળી પડીને તો તારી પહેલા પહોંચી ન જાય તો મારી હોળદરાની સાવણ ન કહેવાય. એ ગયું પૂછો ગયો પાછો દવાખાને, દીકરા પાસે જાય ડોક્ટર પાસે જાય, ડોક્ટર ને લઈને આવ્યો બાવડું પકડીને એની રૂમમાં. હાલો સાહેબ મારા દીકરા, એટલે ભાઈ તમને એકવાર કહી તો દીધું દીકરો મૃત્યુ પામ્યો. નહીં સાહેબ તમે હાલો તો ખરા,
દુનિયાન વિજ્ઞાન જ્યાં વિરામ પામે ને આ શક્તિ ચામુંડાની શરૂઆત થાય. તમે હાલો તો ખરા, શું છે તમે હાલો તો ખરા. એક જડીબૂટી લાવ્યો છું કે પણ અમારી દવા એલોપેથી દવા કામ ન કરે ને તારી જડીબૂટી કામ કરશે. હા હા, મારી જડીબૂટી કામ કરે ને જો મળદા ન બોલાવે તો જ મારી માવતર સામે ન ચડે. લઈને બાવડું પકડીને આવ્યો, ફરી વાર આમ બાવડું પકડ્યું દીકરાનું, ભાઈ મરી ગયેલો મેં તને એકવાર કીધું. અને દેવી પૂજક ને દળ દળ દવાખાનામાં આહુડા પડી ગયા કે આ બધું ખોટું જશે ભુવાન, આ બધું ખોટું હોય. ભુવાએ તો આવેશમાં આવીને કહી દીધું કે જા જીવાડી દે. અને એકવાર બે વાર ને ત્રીજી ઘડી ગઈ અને ભજન સામુંડા પાસે પહોંચ્યું છે ને ભાઈ. અને દવાખાનાના પગથિયાની માલપા એ દીકરાના એ રૂવાડાની માલપા દીકરાનો ઉવા ઉવા ઉવાનો અવાજ થયો. અને દીકરાના શ્વાસ પાસે આવ્યા, આંખ ખુલી અને દીકરો રોવા મળ્યો ત્યારે દેવી પૂજક ના દીકરી બથમાં તેડી લીધો દીકરાને. અને ડોક્ટરને કીધું કે ડોક્ટર હવે તમે મૂકી દો કે ભાઈ તું ક્યાં જાશો, તમે મૂકી દો, હવે મારે હોળકરામાં મારી માવતર સામુંડા પાસે જવું છે. અને હોળકરામાં લાવીને પગે લગાડે અને મારી ચામુંડાએ આબરું રાખી સહેલા ભુવાએ કીધું કે મારી તે આબરું રાખ્યો નકર જગત મ્યાણું મારે. અને મારી ચામુંડાએ કીધું કે સહેલા નીતિએ રહેજે, મારા ધર્મે રહેજે, સતના માર્ગે હાલજે અને જાજા એક દિવસ હળદરાના પંથકમાં ડંકો ન વગાડું તો સહેલા તારું માવતર સામાન ન કરવામાં. ઈ દીકરો દેવી પૂજકનો સાંભળજો, દેવી પૂજકનો ઈ દીકરાને જીવતદાન આપ્યું ને એ 11 મહિનાનો થયો છે. અત્યારે દુનિયાના ડોક્ટરે જેને ના પાડી હતી ને કે આ જીવે ને મરી ગયો છે, એ દીકરો જીવે છે. 11 મહિના થયા છે પણ જેને ચામુંડા ને કાળક્યા જીવ એમ કે ને એને દુનિયામાં કોઈ મારી ન હોય કે ઈ ભગવતી છે. અને ઈ આવી છે ત્યારે એક પળવાર એને રાજી કરવા સાહેબ આની ચામુંડ દુબળી નથી ને એમ તમારી સામુંડ દુબળી નથી હો, આ તો ભજન કરો એને મળે, બાકી કોઈ દેવ ડુંગળી જેવી નથી ને કોઈ દેવ હાબા ડુંગર જેવી નથી, બધી હરખી છે. ઈ મામા અને માં ચામુંડા લડાવતા એને રાજી કરતા હું સાથ થઈ જાય ભાઈ. એ આમાં હીર નો હિંડોળો મારી ચામુંડા નો હિંડોળો મને વાલેરો લાગે માં, વાલેરો લાગે માં. મામા તારા નામની જઈ હો અનિલભાઈ ગોસાભાઈ પાલડી 100 રૂપિયા આપી અને માં ચામુંડા ને વધાવે છે, માતાજી નો માંડો વધારે ધન્યવાદ. આન મારી શક્તિ ચામુંડા પછી મારી ગઢ પાવાની કાળક્યાને યાદ કરું બાપુ, મારી પાવા ગઢની પારગરી મારી સહેલાનું માવતર વાઘે રમનારી દેવીને યાદ કરું બાપુ. મારી વેણ જાય તારા વેણ નો વટાવ જાય નહીં,
चार जुगनी खपर जोगनी जहो बाप सौ रुपया गोगा भाई जसमत भाई सौ रुपया सकन भाई माधव भाई मनसुख भाई लाखा भाई सौ रुपया सौ रुपया जीना भाई गोविंद भाई सौ रुपया भरत भाई जसमत भाई भाई जीवराज भाई कांबर पांच सौ रुपया भी माँ काल क्या ने माँ चामुंडा ने बताया से बाप બસો રૂપિયા લાલા ભુવાની કાળક્યાના નામમાં થાય છે એ છોકરાઓ બે જાવ તો ત્યાં બે જાવ બેટા બે જાવ બેટા બે જાવ બે જાવ વાઢે રમે માડી વાઢે રમે આવાની જોગાદ વાઢે રમે માં લાલા ભુવાની કાળક્યા લાલા ભુવાની કાળક્યા સૈલાનું માવતર મારી કાળકા આવ્યા છે સાહેબ આમાં યુવાનો એટલા બધા ઉભા છો જો માતાજી તમને એન્ડ્રોઈડ મોબાઈલ આપ્યો હોય દયા કરીને તો એકવાર કાઢો ને અજવાળા કરો જોઈએ ફ્લેશ લાઇટના જેની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય બધા કાઢીને એકવાર અજવાળા કરો જોઈએ મારી ભગવતી કાળકાના નામ માટે ભાઈ જેની પાસે મોબાઈલ હોય અને લાઇટ થતી હોય બધા ભાઈ હે સતનો દીવો કાળકાનો મઢડે બળે રાખ જયલા જાળી લાજ જેતને સમરે કાળ ક્યાં પૂજાતી હોય જેના મઢડે તમામને હો ભાઈ તમામને લાઇટ કરવાની ફ્લેશ લાઇટ અજવાળા કરવાના બાબો કાળ ક્યાં પૂજાતી હોય જેના મઢડે સુખ રહે ચલતા તું હોય એના એના આંગણે
अरे जवार लख दे लख तालिया लख दे तारा दे सही लाय छोड़ी दी तू काल क्या तारी माथे आई महाकाली से साहेब देव कोई दी कोई ने दुबली नहीं पण भजन करे एने मळे आ ई काल क्या से के कोई थी जोड़ियो जपड़ियो जातु न होय अन एक लींबू नी माल पे जो सुही न जाय तो शार जोग नी खपर जोग नी काल क्या न होय आ लाला भुवा नी काल क्या हा જોડ વાળા ગ્રુપ 1100 રૂપિયા આપીને શૈલાનું માવતર કાળક્યાને વધાવે છે ભૂપતભાઈ ઢાપા ભૂરિયાવડની મહેલની નામ પર 500 રૂપિયા આપે છે જાદવ પરિવાર 1000 રૂપિયા આપીને કાળક્યાને સુંદડી ચડાવે છે બાપ ધન્યવાદ આય કટ પાવાની કાળુડી બાપ હો આય કટ પાવાની કાળુડી બાપ હો અરે જેવા લખે તું લેખ કાળક્યા લખે તારા છે आज कर कोलिया ये छोड़ दी तू ऊट तारी माथे मा 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 अवन काल का नाम पर 100 रुपया दे મારી કાળક્યાના ભરોસે આમ તો 2200 છે તાળીથી વધાવો ભાઈ પણ 2100 રૂપિયા રામ ભરોસે વધાવો તાળીથી બાપ ધન્યવાદ બાપો બાપો છેલું ભા ગોહિલ પાચવડા આ મારું પાચવડાનો ગોહિલ ડાયરો હા પાતાવાળી મેલડીને 500 રૂપિયા આપીને વધાવો ધન્યવાદ સાહેબ અમારી કાળક્યા આવ્યા છે ને એટલા બધા માણસમાં એક મારું સહેલાનું માવતર કાળક્યા આવ્યા છે આમ લાલા ભુવાની કાળક્યા આવ્યા છે એટલા બધા માણસમાં સાહેબ એક મારે 2 મિનિટ વધામણા કરવા છે મારી કાળક્યાના પ્રથમ પહેલા 500 રૂપિયા આપીને મારી કાળક્યાનો માંડવામાં કોણ વધાવે છે એટલા બધા માણસમાં એક 2 મિનિટ બોલીશ વધામણા સહેલા ભુવાનો ખોળીએ મારી કાળક્યા રમે છે ત્યારે ઉઠી જાવ જોઈ ફટાફટ પ્રથમ પહેલા 500 રૂપિયા આપીને મારી કાળક્યાને કોણ વધાવે છે માંડવામાં એને આપવું હોય એને ફટાફટ મારા બાપ 2 મિનિટ જ બોલીશ જય હો ફટાફટ ભાઈ ઝડપથી મગનભાઈ મેજિક મેજિક વાળા 500 રૂપિયા બિન માં કાળક્યાનો વધાવે છે માંડવામાં સ્વર્ગવાસ સૌજીભાઈ ડાભી 500 રૂપિયા બિન માં બૂટને વધાવે છે ઝીણાભાઈ ભીમાભાઈ જાદવ વાહ બાપા 500 રૂપિયા બિન જાદવની ગાંડી ગેલને વધાવે તાળી પડો આવો મનસુખભાઈ અશ્વિનભાઈ બોરડી વાળા 500 રૂપિયા આપી અને બોરડીના હિન્દવા પિંડને કાળક્યાને વધાવે અમારા મનસુખભાઈ ખોડાભાઈ ડાભી મારા જજમાન કરકોલિયા 500 રૂપિયા આપી અને મારી અવળકંદથી મેલડીને વધાવે અને મા બૂટને વધાવે છે વિનુભાઈ ખોડાભાઈ ડાભી 1000 રૂપિયા આપીને બૂટને અને કાળક્યાને વધાવે તાળી પાડો બાપ 200 રૂપિયા આપીને મારી કાળક્યાને વધાવે એ કોઈને આપવાની ઈચ્છા છે ઊભા એમાંથી બે પાસ નામ આવે દેજો મા કાળક્યાને વધામણા બોલું છું
बाकी वो फटाफट आवा देजो मारा बाप हो जग मालिया मन पावाली देवी हण तो जाय वो दिखरा जशमत भाई भक्का भाई सरवैया 500 रुपया આપીને માં કાળક્યા ને માંડવામાં વધાવે છે તાળી પાડો બાપ આ વધામણા ગણો વધામણા સુંદળી ગણો સુંદળી દેવાની ઈચ્છા હગા વાલાને ડાફીને તો આપી દેજો મારા બાપ મારી કાળક્યા ને બૂટના નામના માથે બાપ જે કોઈની ઈચ્છા ફટાફટ અમિતભાઈ વલ્લભભાઈ ડાફી 500 રૂપિયા આપીને મારી બૂટને કાળક્યાને વધારે ધન્યવાદ વાઢેરા મેરે મડી વાઢેરા રમે સૈયાનો માહતર વાઢેરા રમે રામદેવપીર યુવક મંડળ કયું કામ કરકોલ્યા વાહ 500 રૂપિયા આપીને કરકોલ્યાના બીજના ધણીને વધારે તાળી પાડો બાપ સાહેબ કરકોલ્યાના રામદેવપીરનો ડંકો વાગે છે બાપ કિશોરભાઈને યાદ કરું છું આ તકે બાપ જેને ખૂબ મહેનત કરી છે રામદેવપીર માટે ધન્યવાદ જો કોઈ વધાવવામાં બાકી હોય આપી દેજો બાપ મને કાળકે આવ્યા છે પણ કેવા કાળા માથાનો માનવીમાં બદલાય વાક્ય માજે વિનુભાઈ ભાકાભાઈ જમોડ 500 રૂપિયા આપી એને ભાકા દાદા ની ચામુંડા ને મેલડી ને કાળક્યા ને બધા બાપ ધન્યવાદ અરે કાળા માથા નો નવા ગામ મોટા બાળ મિત્ર રામાપીર મંડળ નવા ગામ મોટા 800 રૂપિયા આપી નવા ગામના હિન્દુભાઈને નેજો ચડાવી બાપ ધન્યવાદ ભાવેશભાઈ સોનગઢ ભૂરિયાવળની મેલની 100 રૂપિયા આપીને ધન્યવાદ આન મારી કાળક્યા આવ્યા છે સાહેબ થોડોક તાલ ફેરવું ઊંચા થઈ જાય એકવાર બધાના ભાઈ કાળક્યા ને મેલડીના નામમાં છે બાપ અરે કાળી રમે ભાદર કાળી રમે આવાના રે કાળી રમે દુશ્મન નામ દૈતો ના મૂંડ ની કરી મારી કાળક્યા તે માળા એ મારી હાથ ની બનાવી એમ ગાતલી
પવાગઢના ડુંગરેથી મારી પવાગઢની મહાકાળી રે નાનદાસ બાપુના કાળભેરો વરલ આશ્રમમાં ગાયો હતો. બધા કલાકારો વધાવ્યો, હું રાજી થઉં છું.